ગુડ મોર્નિંગ એવરીવન. આપણે કાલ પિયર્સનની બે મેથડ જોઈ ને, જેની અંદર પૂર્ણાંક અને અપૂર્ણાંક વાળી છે. હવે ઘણી વખત કેવું હોય છે કે સંખ્યા બહુ વધારે હોય છે, બરાબર ને? બરાબર, સંખ્યા બહુ વધારે હોય તો ઘણી વખત શું કહેવું છે, જ્યારે અવલોકનના જોડકોની સંખ્યા બહુ વધારે હોય ને, તો માહિતીને બે ચલને આધારે વર્ગીકરણ કરવામાં આપ્યું હોય, બરાબર? એટલે કે ગ્રુપ પ્રમાણે આપ્યું. હું તમને એમ કહું છું કે એક મિનિટ, હું તમને એવું કહું છું કે 10 થી 5 થી અને 10 વર્ષના ઉંમરના છોકરા કેટલા? તો હું તમને એમ કહું કે તમને 10ના છોકરા છે, કુલ 1000 છે, બરાબર ને? પછી 10 થી 15ની ઉંમરના વચ્ચેના છોકરા કેટલા? તો કેટલા? 2000 છે, બરાબર ને? તો આને કેવું કહેવાય? ગ્રુપમાં કહેવાય. આને શું કહેવાય? ગ્રુપમાં. પણ આ એક જ સાઈડ ગ્રુપ છે, બરાબર? ઉપરની સાઈડ પણ હું તમને ગ્રુપ લઈ શકું. તો હું તમને એમ કહું, એક્ઝામ્પલ લઈ લો, કોઈ 5 થી 10 જેટલા સ્ટુડન્ટ છે ને, અહીંયા પણ 5 થી 10 જેટલા સ્ટુડન્ટ છે. અહીંયા તમારા છે એકાઉન્ટના માર્ક્સ છે અને અહીંયા તમારા સ્ટેટના માર્ક્સ છે. તો હું તમને કહું 5 થી 10 એવા વ્યક્તિ અહીંયા પણ 1 છે ને અહીંયા પણ કેટલી છે? 1 છે. તો આ જે ગ્રુપ છે એ કેવું ગ્રુપ કહેવાય છે? તમારું જે બે બાજુનું ગ્રુપ કહેવાય, એટલે શું કહેવાય? ટ્રીચલ કહેવાય છે, બરાબર ને? અને એના માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? તો વર્ગીકૃત માહિતી ઉપરથી સહસંબંધક શોધવાની રીત, અને ઇંગ્લિશમાં કહીશું મેથડ ઓફ ફાઇન્ડિંગ ધ કો રિલેશન કોએફિશિયન્ટ ફ્રોમ ધ ગ્રુપ ડેટા. હવે ઇંગ્લિશ મીડિયમ માટે એવું છે કે વેન ધ નંબર ઓફ ઓબ્ઝર્વેશન આર ટુ લાર્જ, ધ ડેટા આર યુઝલી ક્લાસિફાઇડ ઇન ટુ ટુ વે, ધ ટેબલ એન્ડ રિઝર્વ બી વાય રેટ, બરાબર? એટલે શું કહેવાય? બે બાજુ ટેબલ જે તમે કરો છો એને બી રેટ, તમારું જે ટેબલ છે એ કહેવાય છે કે બે બાજુ, આ બાજુ બી હોય અને આ બાજુ બી હોય. તમને ખબર છે, જો હું આમ લાઇનિંગ દોરું, બરાબર ને? આ જે લાઇનિંગ દોરું છે ને, આ જે આમ જે લાઇનિંગ જાય છે ને, એ તમારી લાઇનિંગને શું કહેવાય? રો કહેવાય. અને આ જે લાઇનિંગ આમ જાય છે ને, એને શું કહેવાય? કોલમ કહેવાય. તો તમને રો અને કોલમમાં બંનેમાં જે ડેટા આપેલા હોય, તો આપણે એને શું કહેવાય છે? ગ્રુપ ડેટા માટે શોધવાનું આપણે કહીએ છીએ, બરાબર ને? હવે આમાં જનરલી હોય શું, જો તમને હું એક્ઝામ્પલ તરીકે મૂકી આપું, બરાબર ને? અહીંયા આગળ તમારા ઉપરના કોઈના છે એકાઉન્ટના માર્ક્સ છે, બરાબર? અને અહીંયા આગળ નીચે છે તમારા સ્ટેટના માર્ક્સ છે. કોના માર્ક્સ છે? સ્ટેટના માર્ક્સ છે, બરાબર? એક ગ્રુપની અંદર તમને આપેલું છે. તો અહીંયા આગળ હું જે ગ્રુપ છે એ મૂકી કાઢું, બરાબર? અહીંયા તમને આપેલા છે, જોઈ લો અહીંયા આગળ, 0 થી 10, બરાબર? 10 થી 20, 20 થી 30 અને 30 થી 40. એ રીતે અહીંયા પણ આપેલા છે 0 થી 10. જરૂરી નથી કે દર વર્ષે આ બંને સરખું જ હોય, બરાબર ને? એવું જરૂરી નથી કે બંને સરખું જ હોય. 10 થી 20, 20 થી 30 અને 30 થી 40, બરાબર? તો આ રીતે તમને ડેટા આપેલો છે, બરાબર? તો અહીંયા તમને બે આપેલા છે. તો અહીંયા જોઈ લો, અહીંયા આગળ તમને કઈ ડેટા આપ્યા છે? 1 2 3 4, 3 4 0 7, 5 6 7 10, કોઈ બી લઈ લઈએ, 2 8 9 અને 5, બરાબર? આ રીતે તમને માહિતી આપેલી છે, બરાબર? તો આપણે એને શું કર્યું છે? એને ગ્રુપની અંદર વર્ગો કરી છે, બરાબર? હવે જો અહીંયા મારે ને કિંમત શોધવાની છે, અહીંયા આગળ જે કિંમત શોધવાની છે ને, અહીંયા આગળ મારે કોઈ કિંમત શોધવાની છે અને અહીંયા પણ કિંમત શોધવાની છે, તો હું અહીંયા આ જે છે ને, અહીંયા આગળ અહીંયા જે કિંમત મળશે એને કદાચ હું એફ વી લઉં અને અહીંયા આગળ હું શું લઉં? એફ યુ લઉં, બરાબર? તો આ જે તમારું જે હશે, અહીંયા હું લખી કાઢું, બે વસ્તુ આપણે અહીંયા આગળ લખી કાઢશું. એક તમારું લખીશું એક્સ અને એક તમારું લખીશું વાય, બરાબર ને? તો અહીંયાની જે કિંમત જશે એ એક્સ હશે અને અહીંયાની જે કિંમત હશે એ શું થશે? વાય. એટલે તમારે આ જે છે કિંમત છે ને, આ જે કિંમત એ તમારી નીચે લખાશે, એટલે તમારે શું છે? એક્સ છે, બરાબર? નીચેની જે કિંમત છે જો આમ જશે એ તમારી શું થશે? એક્સ થશે. અને આ જે નીચે જશે ને એ તમારી શું થશે? વાય થશે. એ તમારી કઈ કિંમત થશે? વાયની કિંમત થશે. કઈ કિંમત થશે તમારી? વાયની કિંમત. ફરી કહું છું, જે તમારા એકાઉન્ટના જે માર્ક્સ છે ને, એકાઉન્ટના માર્ક્સ એ તમારા કયા છે? જો આમ ઊભા કોલમમાં છે, ઊભા કોલમમાં છે ને, જો એકાઉન્ટના માર્ક્સ આમ છે, બરાબર? આ રીતે, આ રીતે છે, તો એ તમારા શું હશે? એક્સ. અને તમારા જે આ સ્ટેટના માર્ક્સ છે ને એ કેવા છે? આમ આડા રોમાં છે, જો આમ આડા રોમાં જાય છે, બરાબર ને? તો એને આપણે શું કહીશું? વાય. તો એક્સનું જેટલું બી હશે ને એ બધું અહીંયા આપણે નીચે લખીશું અને વાયનું જેટલું બી હશે ને બધું ક્યાં હશે? સપોઝ કે મારે ટોટલ મારવો છે તો જો 3 ને 1 4, 4 ને 2 5, 4 ને 2 6, 6 ને 5 11. તો આ જે મેં ટોટલ માર્યો ને એ મેં વાયનો માર્યો છે, કારણ કે વાય તમારા આમ છે ને, અને એક્સનો ટોટલ માર્યો હતો 2 ને 1 3, 3 ને 6, 6 ને 4 10. તો કેટલા થઈ જશે અહીંયા આગળ? 10. તો આ તમારું વર્ગીકરણ કુલ માટેનું હોય છે. એક એક્ઝામ્પલ જોઈએ, બહુ ટિપિકલ એક્ઝામ્પલ છે, પણ એના પહેલાં સૌથી પહેલાં આપણે આનું સૂત્ર જોઈ લઈએ, બરાબર? તો સૂત્ર શું થશે? આર બરાબર એન સિગ્મા એફ યુ વી સિગ્મા યુ એફ યુ સિગ્મા VFB ભાગ્યા
નીચે થઈ જશે અહીંયા આગળ એન સિગ્મા યુનો વર્ગ એફ યુ માઇનસ કૌંસમાં સિગ્મા યુ એફ યુનો વર્ગ ગુણ્યા એન સિગ્મા ઈનો વર્ગ અને એફ વી બરાબર, અને એ જ રીતે સિગ્મા વી એફ વીનો વર્ગ બરાબર. હવે ધ્યાન રાખજો, આટલી મને માહિતી આપેલી હશે ને, હવે મારે શોધવાનું શું રહેશે બરાબર. હવે જે મારે શોધવાનું રહેશે ને, અહીંયા હું સૌથી પહેલાં એફ વી લખીશ બરાબર. જસ્ટ મિનિટ, શોધવાની વસ્તુ એફ વી, એફ વી એટલે બધાનો સરવાળો બરાબર ને. પછી એને મિડ વેલ્યુ શોધીશું આપણે, મિડ વેલ્યુ કોની, વાયની બરાબર. અહીંયા આપણે શું લખી કાઢીએ, એફ વાય લખી દઈએ, સોરી વી નથી, એફ વાય લખી કાઢીએ. અને અહીંયા શું લખી કાઢીએ, એફ એક્સ લખી કાઢીએ બરાબર ને. તો વાય અહીંયા બરાબર, આનો ખ્યાલ. પછી એને મિડ વેલ્યુ લેવાની, તો દસ જીરો અને દસ, દસ ભાગ્યા બે એટલે તમને મિડ વેલ્યુ મળશે બરાબર. પછી આપણે એક વી શોધીશું, વી શું છે હું તમને ધીરે ધીરે સમજાવીશ. પછી મારે શોધવાનું છે વી એફ વી, એટલે જે મળશે મને આ અને આ, એના બંનેનો ગુણાકાર. પછી વીનો વર્ગ અને એફ વી, એટલે આનો અને આનો ગુણાકાર. હવે તમે કહેશો કે વીનો વર્ગ છે તો વી આનો વર્ગ કરવાનો, ના તો આનો જો મામું આવું લખું વી ગુણ્યા વી એફ વી, તો શું થઈ જાય, બે વી ગુણ્યા વી થાય તો વીનો વર્ગ થઈ જાય, એટલે એફ વી થઈ જાય, એટલે આનો આનો ગુણાકાર બરાબર. અને છેલ્લે તમારે શોધવાનું છે એફ યુ વી. એ જ રીતે અહીંયા આપણે પહેલાં શું થશે, એફ એક્સ થઈ જશે, પછી મિડ વેલ્યુ શું થઈ જશે, એક્સેપ્ટ થઈ જશે. પછી વીની જગ્યાએ આપણે યુ લઈશું, પછી શું થઈ જશે, યુ એફ યુ લખીશું. પછી શું લખ્યું, યુનો વર્ગ એફ યુ, અને પછી છેલ્લે અહીંયા પણ એવું છે એફ યુ વી બરાબર. આ રીતે તમારે શોધવાનું રહેશે. એક એક્ઝામ્પલ હું તમને ઇલ્યુસ્ટ્રેશનનો કરાવું અને એક એક્ઝામ્પલ હું તમને પ્રેક્ટિકલનો કરાવીશ, એટલે તમને થોડો વધારે આઈડિયા રહે કેલ્ક્યુલેશન માટે. તો સૌથી પહેલાં આપણે એક એક્ઝામ્પલ ઇલ્યુસ્ટ્રેશનનો જોઈએ અને એક પ્રેક્ટિકલનો જોઈશે. ખાલી જસ્ટ બે એક્ઝામ્પલ કરાવીશ, બાકી તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. ચલો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો તમે તમારી બુક જાતે લઈને બેસી શકો છો. એનો ઇલ્યુસ્ટ્રેશન નંબર જે છે ને, આ લઈ લઈએ બરાબર, કયો લઈ લઈએ, આ લઈ લઈએ બરાબર. જો ચલો આ લઈ લઈએ એક્ઝામ્પલ બરાબર. હવે જો અહીંયા શું કીધું છે, ફાઇન્ડ ધ કોએફિશિયન્ટ ઓફ કો રિલેશન ફ્રોમ ધ ફોલોવિંગ ડેટા બરાબર. તમને શું કીધું છે, ફાઇન્ડ ધ કોએફિશિયન્ટ ઓફ ધ કો રિલેશન ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા. તમને અહીંયા આપે છે એજ ઓફ વાઈ આપી છે, અને અહીંયા તમને શું આપે છે, એજ ઓફ હસબન્ડ આપે છે. અહીંયા કેટલા છે, 10 to 20, 20 to 30, 30 to 40 અને 40 to 50. અહીંયા બી આપે છે 20 to 20, 20 to 30, 30 to 40 અને 40 to 50. તો સૌથી પહેલાં આપણે આ રીતે અહીંયા આગળ લખી કાઢીએ બરાબર. આ વસ્તુ શું છે, આખું આ રીતનું કેલ્ક્યુલેશન છે બરાબર. હું તમને આખું કેલ્ક્યુલેશન કરી બતાવું. ચલો જોઈ લો. ચલો તો સૌથી પહેલાં આપણે શું કરી કાઢીએ, જે ટેબલ છે ને, ટેબલની કિંમતને મૂકી કાઢીએ આપણે બરાબર. અહીંયા આપણો શું થઈ જશે, આ બાજુ આપણો એક્સ જશે અને આ બાજુ આપણો શું થશે, વાય જશે બરાબર. પહેલી કોલમ તો હું તમને અહીંયા આ લખી કાઢું. જસ્ટ આપણે ને આમ લખીએ એટલે આખું એક્ઝામ્પલ આવી શકે પૂરેપૂરું બરાબર. તો સૌથી પહેલાં અહીંયા શું લખી કાઢું, અહીંયા આગળ એક્સ લખી કાઢું છું અને અહીંયા આગળ આપણે શું લખી કાઢું, વાયનું. તો આ તમારી પહેલી કોલમ બનશે બરાબર, અને અહીંયા જે છે ને એ તમારી છેક સુધી જાય ત્યાં સુધી બીજી કોલમ બરાબર. તો અહીંયા આગળ હું લખી કાઢું, જો 10 to 20, 20 to 30, 30 to 40 અને 40 to 50 બરાબર. થોડી થોડી લાઈન છોડીશું આપણે અહીંયા આગળ, 10 to 20 બરાબર, 20 to 30, 30 to 40 અને 40 to 50. એ રીતે અહીંયા બી લખી કાઢીએ શું છે, 10 to 20, 20 to 30, 30 to 40 અને 40 to 50. ચલો આટલું મેં લખી કાઢ્યું બરાબર. હવે અહીંયા આગળ લાઇનિંગ કરી દઈએ. હાલ તો અહીંયા સુધી કરીએ, પછી આગળ હશે આપણે કરીશું, જે આપણે અત્યાં સુધી છે એટલું કરી કાઢીએ બરાબર. હવે જે માહિતી છે ને આપણે અહીંયા મૂકી કરીએ, તો અહીંયા શું છે, 20 and 8, અહીંયા શું કરી કાઢ્યું, ડેશ અને ડેશ. અહીંયા શું કરી આવીશું, 26, 14, 4 અને અહીંયા થઈ જશે ડેશ બરાબર. અહીંયા થઈ જશે ડેશ 37, 18 and 4, અહીંયા ડેશ ડેશ 3 and 6 બરાબર. હવે આ પ્રમાણે તમારે કીધું છે, ફાઇન્ડ ધ કોએફિશિયન્ટ કો રિલેશન, અને ગુજરાતી મીડિયમની બુકની અંદર કર્યું હશે. જો નીચેની વખતે ઉદાહરણ પરથી તમારે કોષ્ટકમાં બરાબર દર્શાવે છે, સહસંબંધક શોધો બરાબર ને. તો અહીંયા આગળ ઉપર હું લખી કાઢું, લખવું તો લખો, બાકી કોઈ જરૂરી છે નહીં. અહીંયા લખી કાઢો એજ ઓફ વાઇફ અને આ તમારી છે એજ ઓફ હસબન્ડ. અહીંયા લખું તો લખી કાઢું
एज ऑफ वाइफ એટલે કોલમ માં છે તો જે વાઈફ ની કોલમ છે ને અહીંયા નીચે જશે બરાબર એને આપણે શું કહીશું વાય કહીશું બરાબર અહીંયા શું કહીશું આપણે સોરી અહીંયા આગળ શું કહીશું એક્સ કહીશું ને અહીંયા શું કહીશું વાય કહીશું અહીંયા એક્સ અને આમ જશે એને શું કહીશું વાય અને અહીંયા શું લખી ગાળું એજ ઓફ હસબન્ડ હવે જે વસ્તુ આપણે સૌથી અહીંયા લખવાની છે બધી માહિતી લખી ગાળે કઈ કઈ જોઈએ તો સૌથી પહેલા અહીંયા આપણે વાય જશે નીચે આપણે શું આવશે એક્સ આવશે એટલે અહીંયાનો સરવાળો આમ થશે આમ બરાબર ને હવે તમને શું આમ નીચે વાય લખ્યું છે બરાબર ને પણ આ તો વાય છે આ એટલે વાય આમ જશે અને એક્સ છે ને એટલે આમ ઊભા એક્સ થશે બરાબર તો સૌથી પહેલાં અહીંયા લખી કાઢી આપણે એફ વાય અહીંયા એફ વાય લખ્યું તો અહીંયા લખી કાઢો એફ એક્સ બરાબર થઈ ગયું ચલો અહીંયા હું લાઇનિંગ લઈ લઉં છું બરાબર એફ વાય કર્યું પછી આપણે અહીંયા શું લખીશું મિડ વેલ્યુ અને ઇંગ્લિશ ગુજરાતીમાં આપણે એને મધ્ય કિંમત ખાલી એક અહીંયા જ ફરક પડશે બાકી તો બધી વસ્તુ એવી ને એવી છે બરાબર મિડ વેલ્યુ કોની તમારી વાયની બરાબર તો અહીંયા આગળ આપણે પાછું લાઇનિંગ કરી કાઢી અહીંયા શું લખી કાઢીશું મિડ વેલ્યુ કોની એક્સની એટલે તમારું જે અહીંયા ઊભું થશે ને એ તમારું એક્સ છે બરાબર લખી કાઢ્યું ચલો અહીંયા થઈ ગયું એના પછી આપણે લખવાનું છે વી વી તમને કઈ રીતે છે એક એઝમ્પશન છે વી શું છે એક એઝમ્પશન છે એ એઝમ્પશન શું છે એ હું તમને સમજાવીશ તો અહીંયા આપણે શું લખી કાઢીએ યુ બરાબર આજ પ્રમાણે લખતું રહેવાનું ને અહીંયા લાઇનિંગ કરી કાઢી છે મેં બરાબર વી થઈ ગયું એટલે મારે શું કરવાનું છે એ વી જે શોધાઈ જાય એટલે મારે શું શોધવાનું વી એફ વી બરાબર ને એ શું છે વી એફ વી એ હું તમને સમજાવીશ તો અહીંયા સુધી જશે એફ યુ એફ વી બરાબર થઈ ગયું પછી આપણને મળી જાય એટલે આપણે શું કરવાનું વી એફ વી એટલે શું છે તમને જે વી મળે ને એને તમારી જોડે વાયની જોડે તમારે ગુણાકાર કરવાનો રહેશે બરાબર કોની જોડે ગુણાકાર કરવાનો છે એફ વાયની જોડે ગુણાકાર કરવાનો રહેશે પછી શું થશે વીનો વર્ગ એફ વી વીનો વર્ગ એટલે આ રી મેં તમને કીધું ને કે આનો નાનો ગુણાકાર કરું એટલે વીનો વર્ગ એફ વી થઈ જાય એટલે ગુણાકાર થશે બરાબર ને અહીંયા આગળ તો અહીંયા આગળ શું થઈ જશે યુનો વર્ગ એફ વી બરાબર અને છેલ્લું બંનેમાં સેમ કયું આવશે એફ યુ વી એટલે ગુણાવા યુ અને વીનો ગુણાકાર અહીંયા બી શું થઈ જશે એફ તમારું જે છે યુ વી એટલે ગુણાકાર બરાબર તો હવે આ રીતે આપણે માહિતી લખી કાઢીએ બરાબર ચલો હવે આપણે સૌથી પહેલાં સોલ્વ કરીએ તો સૌથી પહેલાં એફ વાયનો સરવાળો કરીએ 26 + 20 કેટલા થઈ જશે અહીંયા આગળ લખી કાઢીએ 26 + 26 + 26 + 20 કેટલા થઈ જશે 46 તો અહીંયા અમે 46 કરી કાઢ્યા 8 + 14 + 37 એફ વાય એટલે સરવાળો અહીંયા કેટલા થઈ ગયા છે 59 પેન ચેન્જ કરું વેઇટ 46 અને અહીંયા શું થઈ જશે 59 4 + 18 + 3 કેટલા થઈ જશે અહીંયા આગળ 25 અને 6 અને 4 કેટલા થઈ જશે 10 બરાબર હવે અહીંયા કરી કરે 20 ના કેટલા થઈ જશે 28 26 + 14 + 4 કેટલા થઈ જશે 44 37 + 18 + 4 કેટલા થઈ જશે 59 અને 6 અને 3 કેટલા થઈ જશે 9 હવે જે અહીંયા જે સરવાળો આવશે ને આનો અને આનો સરવાળો સરખો થશે બરાબર ધ્યાન રાખજો બંનેનો સરવાળો કેવો થશે સરખો થશે ચલો કરી કાઢીએ અહીંયા આગળ 46 + 59 + 25 + 10 એટલે કેટલા થઈ જશે 140 તો અહીંયા બી જોઈ લો 28 + 44 + 59 અને + 9 કેટલા થઈ જશે 140 થઈ ગયા તો એનો મતલબ શું એન બરાબર કેટલો હશે આપણો 140 હશે કેટલો હશે એન બરાબર કેટલો હશે 140 હશે બરાબર ચલો હવે શું કરવાનું મધ્ય કિંમત શોધવાની રહે 20 અને 10 બંનેનો સરવાળો કરી 30/2 એટલે કેટલા થઈ જશે 15 થઈ જશે 30 અને 20 કેટલા થઈ જશે 50 50/2 કરશો એટલે કેટલા થઈ જશે 25 થઈ જશે મધ્ય કિંમત શોધવાની છે મિડ વેલ્યુ 40 30 40 50 60 70 70/2 કરશો એટલે કેટલા થઈ જશે 35 થઈ જશે 50 અને 40 90/2 કરશો એટલે કેટલા થઈ જશે 45 એ નહીં એ વસ્તુ અહીંયા જશે કારણ કે સરખું જ છે 30/2 15 50/2 25 અહીંયા 40 50 60/2 35 અને 90/2 એટલે 45 ચલો કરી કાઢ્યું સિમ્પલ થઈ ગયું અહીંયા આગળ જો હવે હવે જે મારે શોધવાનું છે ને વી શોધવાનું છે હવે વી શું છે એઝમ્પશન વેલ્યુ છે બરાબર શું છે એક તમારી એઝમ્પશન તમારે મૂકી દેવાની કે સપોઝ કે તમારે અહીંયા 1 2 3 4 6 5 હોય ને તો વચ્ચેની જગ્યાએ 0 કરી કાઢવાનો જો
પાંચ સંખ્યા હોય ને તમારી, એક બે ત્રણ ચાર પાંચ હોય, તો વચ્ચે જીરો કરી કાઢો, અહીંયા માઇનસ એક, અહીંયા માઇનસ બે, અને અહીંયા પ્લસ એક અને પ્લસ બે આ રીતે કરી કાઢો. પણ ચાર સંખ્યા હોય ને તો આપણે શું કરવાનું, મેક્સિમમ આપણે પ્લસવાળી વધારે રાખવાની, બરાબર ને? તો આપણે જીરો અહીંયા મૂકી કાઢીએ, તો અહીંયા કેટલા થઈ જશે? માઇનસ એક. અહીંયા કેટલા થઈ જશે? એક અને ઝીરો, એક અને બે. કેટલા થઈ જશે? એક અને બે. કેમ? એનું કારણ શું છે? માઇનસવાળીમાં થોડું કેલ્ક્યુલેશન કરવામાં થોડા પ્રોબ્લેમ થશે, તો તમારે શું કરવાનું, એને બેકી સંખ્યા હોય, જો એકી સંખ્યા હશે ને તો વચ્ચેની વેલ્યુને કરી કાઢો, બેકી સંખ્યા હોય તો જેટલું માઇનસમાં ઉપર જાય ને એટલું ઓછું કરવાનું, બરાબર? એ તો અહીંયા બી કરી કાઢે, અહીંયા જીરો લઈ લો, તો અહીંયા કેટલા આવશે? માઇનસ એક. અહીંયા કેટલા થઈ જશે? એક અને બે. ચલો હવે શું કરવાનું છે, એફ વી, ચલો હું અહીંયા આગળ લખી બી કાઢું, ઉપર અહીંયા લખી કાઢું. આને નંબર એક આપું, આને નંબર બે આપું, આને નંબર ત્રણ આપું, આને નંબર ચાર આપું, આને નંબર પાંચ આપું, બરાબર? એ જ રીતે અહીંયા બી એવું કરી કાઢું, આને નંબર એક આપું, આને બે આપું, આને ત્રણ આપું, આને ચાર આપું, આને પાંચ આપું, બરાબર? તો જે મારે એફ વી, એફ વી કરવાનું છે, બરાબર, એ તમારે શું કરવાનું છે, ત્રણ ગુણ્યા એક ગુણ્યા ત્રણ કરવાનું છે. કેટલું છે? એક ગુણ્યા ત્રણ, એટલે પહેલી અને ત્રણનો ગુણાકાર. આ વી છે ને, આ ફાઈ, તો છેતાલીસ ગુણ્યા એક, તો કેટલા થઈ જશે? માઇનસ છેતાલીસ. ઓગણસાઠ ગુણ્યા જીરો કરશો એટલે જીરો. પચીસ ગુણ્યા એક એટલે કેટલા થઈ જશે? પચીસ થઈ જશે. અને દસ દુ વીસ, બરાબર, સમજી ગયા? એ જ રીતે અહીંયા બી કેટલા થશે? એક ગુણ્યા ત્રણ, બરાબર. તો અઠ્યાવીસ ગુણ્યા એક એટલે માઇનસ અઠ્યાવીસ. ચુમ્માલીસ ગુણ્યા જીરો એટલે જીરો. ઓગણસાઠ ગુણ્યા એક એટલે ઓગણસાઠ. અને નવ દુ અઢાર, બરાબર. સિમ્પલ, બે ચાર એક્ઝામ્પલ કરશો ને એટલે ધ્યાન રહેશે. ચલો હવે અહીંયા કરી કાઢીએ, વીનો વર્ગ અને એફ વી, એટલે મારે કરવાનું છે ત્રણ ગુણ્યા ચાર. અહીંયા શું થઈ જશે? ત્રણ ગુણ્યા ચાર એટલે આનો આનો ગુણ્યા. હવે તમે કહેશો કે ભાઈ આ વીનો વર્ગ છે તો શું કરવાનું, તો અહીંયા જો વી ગુણ્યા વી એફ વી કરશો તો ગુણાકાર, તો વી ગુણ્યા વી એટલે બે, વીનો વર્ગ એફ વી થઈ ગયો, તો એને ગુણાકાર કરવાનો. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય, તો અહીંયા છેતાલીસ થઈ જશે. અહીંયા શું થઈ જશે? જીરો. પચીસ એકા પચીસ અને વીસ દુ ચાલીસ, અહીંયા કેટલા થઈ જશે? ચાલીસ, બરાબર. એ રીતે અહીંયા પણ તમારે શું કરવાનું છે? ત્રણ ગુણ્યા ચાર થશે, બરાબર. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો અહીંયા કેટલા હશે? અઠ્યાવીસ. અહીંયા કેટલા થશે? જીરો. ઓગણસાઠ ગુણ્યા એક એટલે અહીંયા કેટલા થઈ જશે? ઓગણસાઠ. અને અહીંયા શું થશે? અઢાર દુ છત્રીસ, તો અહીંયા શું થશે? છત્રીસ, બરાબર. હવે મારે આ વસ્તુ, મારે જે મારું સૂત્ર હતું, બરાબર ને, સૂત્રની અંદર મારે જોઈશે એફ યુ એફ યુ, બરાબર, યુ એફ યુ, બરાબર, અને વી એફ યુ જોઈશે, એટલે મારે એનો સરવાળો કરવો પડશે. તો આપણે અહીંયા સરવાળો કરી કાઢીએ અહીંયા આગળ. ચલો સૌથી પહેલા આપણે કોનો સરવાળો કરી કાઢીએ? આનો કરી કાઢીએ, બરાબર. તો માઇનસ છેતાલીસ પ્લસ બે પોઈન્ટ પાંચ, ના સોરી પચીસ છે, માઇનસ છેતાલીસ પ્લસ પચીસ પ્લસ વીસ, કેટલા થઈ જશે? માઇનસ એક. તો અહીંયા કેટલો થઈ ગયો? માઇનસ એક. હવે આનો કરી કાઢીએ, માઇનસ છેતાલીસ પ્લસ પચીસ, અહીંયા થશે માઇનસ એક અહીંયા. હવે આનો કરીએ, છેતાલીસ પ્લસ પચીસ પ્લસ ચાલીસ, કેટલા થઈ જશે? એકસો ને અગિયાર, બરાબર. એ રીતે અહીંયા બી કરી કાઢીએ, તો માઇનસ માઇનસ અઠ્યાવીસ પ્લસ ઓગણસાઠ અને પ્લસ અઢાર, એટલે કેટલા થઈ જશે અહીંયા આગળ? ઓગણપચાસ. તો અહીંયા મૂકી કાઢો ઓગણપચાસ, અને અહીંયા અઠ્યાવીસ પ્લસ ઓગણસાઠ પ્લસ છત્રીસ, કેટલા થઈ જશે? એકસો ને ત્રેવીસ, બરાબર. કારણ કે આ વસ્તુ મારે ફોર્મ્યુલાની અંદર જોઈએ એટલે મેં એનો સરવાળો કર્યો. હવે સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે જે શોધવાની છે, એફ યુ વી, અહીંયા જોઈ લો, એફ યુ વી અને એફ યુ વી એટલે યુવીનો સરવાળો. આ યુવી અને આ રેજો યુવી એટલે વી અને યુનો સરવાળો. અહીંયા જોઈ લો, સૌથી મોટું રાઉન્ડ કરું છું અહીંયા આગળ, બરાબર ને? અહીંયા બી મોટું રાઉન્ડ કરું છું, અહીંયા જોઈ લો, ખાસ ધ્યાન રાખજો, બરાબર. એના બેઝ ઉપર મારે અહીંયા કિંમત મૂકવાની છે, તો જોઈ લો. સૌથી પહેલાં એને હું લાઇનિંગ બી કરી કાઢું, બરાબર, જે આ કિંમત છે ને એની અંદર જો સમજવા બદલે, બરાબર. અને અહીંયા બી આ સમજવા બદલે આ લાઇનિંગ આમ ગોળ રાઉન્ડ કરી કાઢું, એટલે આપણને ખબર રહે, બરાબર ને? એક આમ કરી કાઢું અને એક આમ કરી કાઢું તો બી ખબર પડે. હવે ચલો, યુ અને વીનો ગુણાકાર કરવાનો છે, પણ કોની જોડે? એફની જોડે. આ તમારી ફ્રિકવન્સી છે ને, એફ એટલે ફ્રિકવન્સી. તો અહીંયા જો, અહીંયા કેટલા છે? વીસ. વીસ ગુણ્યા માઇનસ એક એટલે વીસ એકા વીસ. અને પહેલાં આપણે એ છોડ દો, પહેલાં આપણે એમ કરી કે અહીંયા કરી કાઢીએ, માઇનસ એક અને અહીંયા કેટલા છે તમારા? માઇનસ એક. માઇનસ એક ગુણ્યા માઇનસ એક તો માઇનસ એક થશે, અને એને ગુણ્યા વીસ તો માઇનસ એક ગુણ્યા વીસ, તો અહીંયા કેટલું થઈ જશે? માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. જો માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે શું થઈ જશે? પ્લસ એક થઈ જશે, બરાબર ને? તમે કરો
बराबर माइनस एक गुणिया माइनस एक करो, या जो माइनस एक गुणिया माइनस एक, तो माइनस माइनस प्लस थी जाते, एक थी जैसे एक गुणिया वीस, एक वीस तो अहियाँ के तरा वीस, तो हूँ आम लखी काढ़ू, अँ लखी काढ़ा वीस। चलो हमें आनू लीए, अँ के एक है, अँ एक है, आने सामने कॉलम के जीरो, जहाँ जीरो हो तेरे जीरो ज मूकी दें, तो अँ जीरो मूकी दूँ, अँ जीरो मूकी दूँ, अँ जीरो मूकी दूँ, बराबर। अँ भी तेरे जीरो है तो अँ मूकी दूँ, जहाँ जीरो हो त्या तो पहले जीरो मूकी दें। जो आते वी और यू में जीरो है तो आने आखी लाइन में मैं जीरो मूकी काढ़ा, जो आनी लाइन में जीरो है तो आने आखी लाइन में पहले आप जीरो मूकी दें, तो आप कैलक्युलेशन ओछू थे, बराबर। जीरो वालों अपने गणवा रहे नहीं। हमें जो छवीस अँ के है तो अँ भी जीरो थी जैसे, बराबर, बदा जीरो जीरो है एट्ले। तो हमें बाकी क्या रहा, आप आ रहा अठार, हमें जो अठार अँ के एक, बराबर, एनी के एक गुणिया के लिए एक, एक गुणिया अठार एट थी जैसे अठार थी जैसे। तो जो अठार एक अठार अँ अपना एक एट बने गुणा यू वी और यू ना गुणाकार, बराबर। अँ जी ले चार, अँ के एक ए चार दू आठ, और आठ गुणिया एक ए जवाब के रह आठ ज रहें अँ आग, बराबर। तो अँ आग मूकी गाड़ू आठ, बराबर। चलो हमें आनू करिए, अँ के बे, अँ के एक, तो त्रण दू छ, छ एक छ, तो अँ की गाड़ी छ, बराबर। अँ छ लीए तो छ दू बार, बार दू चौबीस, एट अँ के थी जैसे चौबीस, बराबर। थी गए, बस आ रीते तमारे करवानू रहेशे। फरी समझाई दू, यू अँ शू है एफ यू वी, तो शू करवानू यू वी અને આપની સાથે ગુણાકાર, જો માઇનસ હશે તો માઇનસ થશે, પણ તમારે પહેલાં શું કરવાનું, જ્યાં જીરો જીરો હોય ને ત્યાં પહેલાં જીરો જીરો મૂકી દે, અને તમારું કેલ્ક્યુલેશન સરખું રહી જાય। હવે એફ યુ શું રહેશે, આનો જે આની સાથે જેટલો બી હોય ને તમારે છડવા કરતો, વીસ પ્લસ જીરો કેટલો થઈ જશે અહીંયા આગળ, વીસ, વીસ પ્લસ જીરો આ મારો છેલ્લો જવાબ છે, વીસ પ્લસ જીરો એટલે વીસ, અહીંયા તો તમારો જીરો થશે, અઢાર પ્લસ આઠ, અઢાર ને બે ઓગણીસ, અને કેટલો થઈ જશે છવ્વીસ, અઢાર ને બે વીસ ને છવ્વીસ, છ ચોવીસ ને છ કેટલા થઈ જશે ત્રીસ થઈ જશે। ચલો એ રીતે અહીંયા બી કરી કાઢીએ, તો અહીંયા તો સામે વીસ જ છે, તો અહીંયા એકલા મૂકી કાઢું વીસ, પછી અહીંયા જો જીરો છે તો અહીંયા મેં મૂકી કાઢ્યા જીરો, અહીંયા કેટલા અઢાર ને છ, અઢાર ને છ કેટલા થશે ઓગણીસ, વીસ, ચોવીસ કેટલા થઈ જશે તમારે અહીંયા આગળ ચોવીસ, તો અહીંયા આગળ મૂકી કાઢ્યા ચોવીસ। હવે અહીંયા જો આઠ ને ચોવીસ, આઠ ને ચોવીસ કેટલા છે, ચલી કાઢી કરી કાઢીએ, આઠ પ્લસ ચોવીસ કેટલા થઈ જશે બત્રીસ, તો અહીંયા આગળ મેં મૂકી કાઢ્યા બત્રીસ, બરાબર। ચલો હવે બંનેનો સરવાળો કરી દઈએ, અહીંયા ને અહીંયા સરવાળો કરી દઈએ, તો કરી દઈએ અહીંયા આગળ વીસ પ્લસ છવ્વીસ પ્લસ ત્રીસ કેટલા થઈ જશે છોતેર, તો અહીંયા આગળ હું લખી કાઢું મોટા અક્ષરમાં છોતેર, બરાબર। અહીંયા બી કરી કાઢીએ વીસ પ્લસ ચોવીસ પ્લસ બત્રીસ, તો અહીંયા કેટલા થઈ જશે છોતેર, તો અહીંયા બી મોટા અક્ષરમાં લખી કાઢું છોતેર। હવે જો આ અને આ જવાબ સરખો આવે તો તમારો જવાબ સાચો, બરાબર। છેલ્લે આ બંને એટલે મેં મોટા અક્ષરમાં લખ્યું છે કે અહીંયા બી છોતેર અને અહીંયા બી છોતેર તમારો જવાબ સરખો આવે તો તમારો જવાબ સાચો, નહીં તો તમારો જવાબ ખોટો, બરાબર, સમજી લેજો। ખાસ આનું તમને વેરિફિકેશન મળી જશે જ્યારે તમારા આ બંને સામ સામે સરખાશે, તો જવાબ સાચો નહીં તો તમારો જવાબ ખોટો। મારે છેલ્લે આ બે અહીંયા જોઈ લો, આ છોતેર અને આ છોતેર મેં સામ સામે કર્યા છે, અહીંયા આગળ કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ, બરાબર। તો ચલો હવે આપણે ફોર્મ્યુલા લખી કાઢીએ, આપણી કિંમત તો શોધવાની ને મારે આરની કિંમત, તો આરની કિંમત શોધવા માટે જો તમારું સૂત્ર મેં તમને આ કીધેલું ને, બરાબર ને, તો સૂત્ર લખી કાઢે શું થઈ જશે, અહીંયા લખી કાઢું સૂત્ર હું, આર બરાબર સૂત્ર શું થશે તમારું, એન સિગ્મા એફ યુ વી માઇનસ સિગ્મા યુ એફ યુ સિગ્મા વી એફ વી, બરાબર, ભાગ્યા શું કરીશું એન સિગ્મા યુ નો વર્ગ એફ યુ માઇનસ એફ યુ નો વર્ગ ગુણ્યા એન સિગ્મા વી નો વર્ગ એફ વી, અને અહીંયા થઈ જશે કૌંસની અંદર માઇનસ, સોરી વર્ગમૂળની અંદર છે ને, માઇનસ સિગ્મા વી એફ વીનો વર્ગ। ચલો હવે કિંમત મૂકી કાઢીએ, તો આર બરાબર એન કેટલા છે, મેં તમને પહેલાં જ કીધું કે એન તમારે અહીંયા કેટલા છે ચાલીસ, બરાબર ને, અહીંયા મેં તમને પહેલાં કીધું, તો અહીંયા હું મૂકી કાઢું એન કેટલા છે એકસો ને ચાલીસ, તો અહીંયા મેં મૂકી કાઢ્યા એકસો ને ચાલીસ ગુણ્યા તમને એફ યુ વી, તો તમને અહીંયા આપ્યું છે, તો હું અહીંયા લખી કાઢું એફ યુ વી મારા કેટલા છે
छोतेर, तो पहला अहीं आपणे दरेक वस्तु आपणे लखी गाड़ी, अहीं सुधी जशे छोतेर, तो गुण्या छोतेर। आ तो हूँ तमने एक समझाव, पछी नेक्स्ट टाइम तो बधी माहिती लखी गाड़ीश। माइनस सिग्मा यू सिग्मा एफ यू, बराबर सुधी जशे सिग्मा यू सिग्मा एफ यू, एटले आ रह्यू। जो सिग्मा यू एटले आ रह्यू तमारू, बराबर यू बराबर, अने तमारू वी, एटले अहीं केटला छे 49, अने केटला छे अहीं आगळ 1, तो अहीं करी गाड़ो माइनस 49 अने गुण्या 1, बराबर भाग्या, चलो वर्गमूल में करी गाड़ी है। एन के 140 है, तो 140 में मूकी गाड़े अँ आग, अँ के रहते यू वर्ग ना एफ यू, बराबर यू वर्ग ना एफ यू तमने थी गयु, एफ यू बात चले एट थी जैसे आज तमने मूँ ए रू, बराबर यू तमरु आ रही है, वी तमरु आ है, तो अँ के मिली गया 123, तो अँ करी गाड़ी 123 माइनस आने सामे जे छे एनो वर्ग, एटले कोनो वर्ग, एक नो वर्ग, गुण्या एन तो तमारे 140 छे, अहींया केटला छे 111, वी नो वर्ग एफ वी, तो तमारे छे वी नो वर्ग एफ वी छे, केटला छे 111, अहींया जोड़े गुणाकार छे ने अहींया माइनस छे, बराबर। माइनस शू छे सिग्मा वी एफ वी वर्ग, वी एफ वी वर्ग एटले तमारे आ रहे, तमारे जे थशे क्या थशे तमारे अहींया आगळ वी एफ वी वर्ग એટલે તમારે અહીંયા સોરી અહીંયા તમારે 49 થશે, બરાબર, કારણ કે અહીંયા તમારું શું છે યુનું છે, યુ છે 49 અને વી છે એટલે કેટલા છે 1 છે, એટલે 1નો વર્ગ। ચલો હવે આને સોલ્વ કરી ગાડીએ, સૌથી પહેલાં આપણે કરી ગાડીએ અહીંયા આગળ 140 ગુણ્યા 76 એટલે અહીંયા કેટલો થઈ જશે 10440 માઇનસ, આ જવાબ માઇનસમાં થશે એટલે શું થશે માઇનસ 49 જ થઈ જશે, કેટલા થઈ જશે માઇનસ 49 થઈ જશે, બરાબર। હવે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય એ આપણે પછી જોઈએ, અહીંયા કેટલા કરશો 140 ગુણ્યા 123, બરાબર 140 ગુણ્યા 123 એટલે અહીંયા કેટલા થઈ જશે 1720 માઇનસ 49નો વર્ગ, તો 49 ગુણ્યા 49 કેટલા થઈ જશે 2401, અહીંયા હું મૂકી કાઢું, બરાબર, ગુણ્યા 140 ગુણ્યા 140 ગુણ્યા 111 એટલે કેટલા થઈ જશે અહીંયા આગળ 1540 માઇનસ કેટલા કરવાના 1, તો હવે અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે જો માઇનસ 49 ને માઇનસ, તો પ્લસ થઈ જશે તો 10640 પ્લસ કેટલા થઈ જશે 49, તો અહીંયા કેટલા થઈ જશે 10689 ભાગ્યા 17220 માઇનસ 2401 એટલે અહીંયા થઈ જશે 14819 અને એનું વર્ગમૂળ એટલે કેટલું થઈ જશે 121 લઈ લો, કેટલું લઈ લો 121 ગુણ્યા 15540 માઇનસ 1, બરાબર એટલે 15550 એનું વર્ગ એટલે કદાચ 124 લઈ લઈએ, તો આર બરાબર શું થઈ જશે 10600 અહીંયા કરી ગાડીએ 10689 ભાગ્યા 121 ગુણ્યા 124 એટલે અહીંયા કદાચ થઈ જશે 15004, તો આર બરાબર શું થઈ જશે 10689 ભાગ્યા 15004 થઈ જશે 0.71, તો અહીંયા આન્સર શું થઈ જશે આર બરાબર 0.71, અહીંયા પણ કિંમત તમારી એ છે માઇનસ 1 થી પ્લસ 1ની વચ્ચે આવશે, જોઈ લો, ચલો જોઈ લો, થોડો એક્ઝામ્પલ ટિપિકલ છે, બરાબર ને, થોડોક કેલ્ક્યુલેશન 2-3 એક્ઝામ્પલ કરશો ને તમારે જાતે તમને આઈડિયા આવી જશે, મેં તમને એક થોડો ઇલસ્ટ્રેશનનો કરાયો છે, તમે ઇલસ્ટ્રેશનમાં જોશો તમને બધું ખબર પડી જશે, પણ તમને એક આ એફ ક્યાંથી આવે તમને નહીં ખબર પડે કદાચ જોશો તો, બરાબર, તો એક એક્ઝામ્પલ જો તમારો આખો આટલો એક્ઝામ્પલ છે એને થોડો રોટેટ કરીને જોઈ લેશો ફોન, તમને ખબર પડી જશે જે જે કિંમત અહીંયા મૂકો એ આપણે કિંમત મૂકવાની છે, છેલ્લે આપણે અહીંયા આગળ કિંમત મૂકી દેવાનું છે, તો આ એક તમારો ગ્રુપ ડેટાવાળો છે, બરાબર, એક બીજો એક્ઝામ્પલ હું તમને કરાવીશ જે તમારો પ્રેક્ટિકલનો છે, એના પહેલાં તમે જોઈ લો, ઓકે ચલો, અને લાસ્ટમાં તમારે શું કરવાનું છે જાતે એક વખત પાછો એક્ઝામ્પલ જાતે ટ્રાય કરજો આ રીતે।
બરાબર, એક એક્ઝામ્પલ જાતે પૂરે ટ્રાય કરજો અને છેલ્લે જોઈ લો. આની ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા આના ગણ્યા પછી ફોર્મ્યુલામાં મૂકવું જરૂરી છે. તો મારે કઈ કઈ વસ્તુ જોઈશે અહીંયા આગળ, તો એફ યુ વી તો તમને છેલ્લે જે છે તમને કીધું ને, અહીંયા શું હશે, હંમેશા જો સરવાળો તમારે કેટલો હશે, સરખો જ હશે હંમેશા. અહીંયા જો જવાબ સરખો આવે તો સમજી લો તો સાચો, નહીં તો તમારો ખોટો. બરાબર, જો આની ઓરની અંદર તમને એક એક તમને રેન્ક કે ક્રમાંકનો આપ્યો હોય અને કાલ્ક્યુલેશનનો આપ્યો, તો બેટર હોય કે તમે એ જ કરજો, આને થોડું અવોઇડ કરજો. બરાબર, કેલ્ક્યુલેશનમાં થોડું ડિફિકલ્ટ છે એટલા માટે. ઓકે, થેન્ક યુ.